नमस्कार मित्रों, वेरी गुड मॉर्निंग। मुझे विपुल कौशल सर, फिर एक बार आपका स्वागत है मेरे YouTube चैनल टाइम चेंज। आज मैं हेडलाइन जानना चाहता हूं, एक नजर कर ली आज की मुख्य हेडलाइन पर। અમેરિકામાં બોમ્બ સાયક્લોન નામના બરફના તોફાને વિકરાળ સ્વરૂપ ધારણ કરતા જનજીવન પર વ્યાપક અસર થઈ છે। અમેરિકામાં બરફના તોફાનને લીધે 3,300 જેટલી ફ્લાઇટો રદ કરવામાં આવી, જ્યારે ન્યૂયોર્ક અને બીજા શહેરની શાળાઓમાં જાહેર રજા જાહેર કરવામાં આવી। પાકિસ્તાને ગઈકાલે કુલભૂષણ યાદવનો વિડીયો જારી કર્યો છે, જેમાં કુલભૂષણ પોતે ઇન્ટેલિજન્સમાં છે તેવું સ્વીકારી રહ્યો છે અને કહ્યું કે ભારતીય દૂત મારી માતા પર દબાવ રાખી રહ્યા છે। ત્યારે ભારતે જવાબ આપતા કહ્યું કે કુલભૂષણ પર પાકિસ્તાન કોઈ જાતનો દબાવ નાખીને આવું બોલાવરાવે છે, આ વિડીયોની કોઈ વિશ્વમાં માન્યતા નથી। ઇન્ડિયન પબ્લિક એન્ડ ઇન્ડિયન ક્રાઉડ એન્ડ ઇન્ડિયન ગવર્મેન્ટ એન્ડ પીપલ નેવી ધેટ માય કમિશન ઇઝ નોટ ગોન, આઈ એમ અ કમિશન્ડ ઓફિસર ઓફ ધ ઇન્ડિયન નેવી। રાજ્યસભામાં બીજા દિવસે પણ ત્રિપલ તલાક બિલ પસાર ન થઈ શક્યું। હવેથી સરકારી પ્રાથમિક શાળામાં બાળકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવામાં આવ્યો છે કે ખાદ્ય સામગ્રીમાં હલકી ગુણવત્તાને ચલાવવામાં આવશે નહીં, મધ્યાહન ભોજનની ગુણવત્તાને ચકાસ્યા બાદ જ ભોજન પીરસવામાં આવશે। રસુલપુરા, જે દેશનું સૌપ્રથમ સોલાર વિલેજ બન્યું છે, જેમાં પંચાયતી ઘરોમાં સૌર ઉર્જાથી ઝળહળશે। 4.25 લાખ રૂપિયાના ખર્ચથી ગીરના જંગલોમાં સોલાર પ્લાન્ટ લગાવવામાં આવ્યો। એપલ કંપની વિશ્વની પ્રથમ ટ્રિલિયન ડોલર કંપની બને તેવી શક્યતા છે। આ કંપનીનું માર્કેટ વેલ્યુએશન 869 અબજ ડોલરની સપાટીએ પહોંચ્યું। ભારતમાં જીઓ આવતા ટેલિકોમ ક્ષેત્રે પરિવર્તન આવ્યું તેવું કહી શકાય। ઓછી કિંમતે વધુ સર્વિસ મળતા પ્રીપેડ ગ્રાહકો છે તે વધ્યા, સામે પોસ્ટપેડના ગ્રાહકો ઘટ્યા। આજથી કેપટાઉનમાં ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે પ્રથમ ટેસ્ટ રમાશે। આફ્રિકાની ભૂમિ પર સૌપ્રથમ શ્રેણી વિજય મેળવીને ઇતિહાસ રચવાની વિરાટ કોહલીને આશા। આઈપીએલની ફ્રેન્ચાઇઝીએ રિટર્ન કરેલા પ્લેયરની લિસ્ટ બહાર પાડી છે, જેમાં કોહલીને બેંગ્લોર, ધોનીને ચેન્નઈ, રોહિતને મુંબઈ ફ્રેન્ચાઇઝીએ રિટર્ન કર્યા, ગંભીરને કોલકાતાએ અને ગેલને બેંગ્લોરે પડતો મૂક્યો। 8 ફ્રેન્ચાઇઝીએ કુલ 18 ખેલાડીઓને રિટર્ન કર્યા। ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ વચ્ચે ચાલી રહેલી આખરી એશિઝમાં ઇંગ્લેન્ડના ઓસ્ટ્રેલિયા સામે 233 રનમાં 5 વિકેટ। વ્હાઇટ હાઉસે ઉત્તર કોરિયાના શાસક કિમ જોંગને પાગલ ગણાવ્યા, કહ્યું કે કિમ જોંગ ઉનની માનસિક હાલત જરા પણ સારી નથી। ઇઝરાયલના પ્રાઇમ મિનિસ્ટર નેતન્યાહુ 14 જાન્યુઆરીથી 4 દિવસ માટે ભારતમાં આવશે। નેતન્યાહુ મોદીને સમુદ્ર પાણીની ખારાશ દૂર કરતી જીપ ભેટમાં આપશે। December 28 રોજ ચીનની સડક નિર્માણ ટીમ અરુણાચલમાં 1 કિમી અંદર ઘૂસી હતી। કોંગ્રેસના સાંસદમાં પ્રશ્નનો જવાબ આપતા કેન્દ્રએ કહ્યું કે ચીનની ટીમે ઇરાદાપૂર્વક ઘૂસણખોરી કરી ન હતી, ચીનનો બધો સામાન પાછો આપી દેવામાં આવશે। ભારત સરકારે સંસદ પાસે PCU બેંકો માટે ₹80,000 કરોડની મંજૂરી માંગી છે। બોન્ડ દ્વારા સરકારી બેંકોને મૂડી ફાળવવામાં આવશે। ભારતમાં આવેલા ઓખી વાવાઝોડાએ 2400 કિલોમીટરનું અંતર કાપીને રેકોર્ડ તોડ્યો, છેલ્લા 40 વર્ષમાં વાવાઝોડાએ કાપેલું સૌથી વધુ અંતર। ભારત પર થતા પાકિસ્તાનના અવારનવાર હમલાને ભારતીય BSFના જવાનોએ પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો છે। BSFએ પાકિસ્તાનની 2 ચોકીઓને ડિસ્ટ્રોય કરીને પાકિસ્તાનના 10 જવાનોને મોતને ઘાટ ઉતારી, ઘૂસણખોરોને પણ દૂર કરવામાં આવ્યા। CBI અદાલત લાલુ પ્રસાદની તબિયતને ધ્યાનમાં રાખીને આજે વિડીયો કોન્ફરન્સથી સજા સંભળાવી તેવી શક્યતા, સજા થવાની છે તેમ છતાં પણ લાલુ પ્રસાદ રમૂજી ન ભૂલ્યા। લાલુએ જજને કહ્યું કે જેલમાં બહુ ઠંડી લાગે છે, તો જજે જવાબ આપતા કહ્યું કે તો જેલમાં તબલા વગાડો। રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા ટૂંક સમયમાં જ બજારમાં 10 રૂપિયાની નવી નોટ લાવશે। RBI 10 રૂપિયાની નવી નોટનું કામ શરૂ કર્યું છે। RBI 10 રૂપિયાની નવી નોટમાં કોણાર્કના સૂર્ય મંદિરનો ફોટો છાપે તેવી શક્યતા। મેડિકલ ક્ષેત્રે અમદાવાદ યુરોપ કરતાં પણ આગળ નીકળ્યું છે। અમેરિકા બાદ રોબોટિક એન્જિયો પ્લાસ્ટિકની અમદાવાદમાં શરૂઆત।
હવામાન વિભાગની આગાહી પ્રમાણે કચ્છ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં હજુ વધારે ઠંડી પડી શકે તેવી શક્યતા છે. આગામી 3 દિવસ સુધી કોલ્ડ વેવ રહેવાની શક્યતા.